नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 4 અને દાખલા નંબર 5, ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે વાંચી ના શકતા હોય તો ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરો અને નીચે ક્વોલિટીના ઓપ્શનમાંથી મેક્સિમમ સિલેક્ટ કરવાનો પ્રયત્ન કરો કે જેથી તમને બોર્ડ પરના અક્ષરો વાંચી શકાય। હવે આપણે એમ કીધું, નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો કે પરસ્પર દુભાગતા એટલે કે પરસ્પર બે ભાગમાં વહેંચાતા એવા ચતુષ્કોણનું નામ આપવાનું છે। તો એક તો છે ચોરસ, કારણ કે આપણે ચોરસ આકૃતિ જોઈએ તો એના વિકર્ણો પરસ્પર દુભાગ એટલે એક સરખા બે કટકા થાય છે, એક સરખા બે કટ। પછી બીજું આવશે લંબચોરસ, આપણે લંબચોરસ કોઈ એક આકૃતિ દોરીને જોઈએ તો એના વિકર્ણો પણ પરસ્પર દુભાગે છે, દુભાગે એટલે કે બરાબર એકબીજાને સેન્ટરમાં મળે છે। ત્રીજું આવશે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો કે જેની ચારે ચાર બાજુઓની લંબાઈ સરખી હોય, જેની ચારે ચાર બાજુઓની લંબાઈ સરખી હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય। તો એ પણ દ્વિભાજ્ય। અને બીજો આવશે સમાંતર બાજુ કે જે પરસ્પર એકબીજાને સમાંતર હોય, સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય તો એના વિકર્ણો પણ એકબીજાને દુભાગે। તો ચોથો આવશે સમાંતર બાજુ, આનો નામ આપણે 4 નંબર આપી દઈએ, 3, 1 અને 2। હવે પરસ્પર લંબ દ્વિભાજકો એવા ચતુષ્કોણના નામ આપવાના છે તો અહીંયા આપણે જોઈ શકીએ અને આપણે સંબાજીને વ્યવસ્થિત થોડું દોરી લઈએ તો એક આ કાટખૂણો બનાવે છે અને એક બીજું આ બે જ વસ્તુ કાટખૂણો બનાવે છે। જ્યારે અહીંયા કાટખૂણો નથી બનતો, અહીંયા પણ કાટખૂણો નથી બનતો, તો આ બંનેના નામ લખીએ કે પરસ્પર લંબ દ્વિભાજકો એવા આપણને બે મળે છે, એકનું નામ છે ચોરસ અને બીજાનું નામ છે સમબાજુ। હવે ત્રીજું સમાન હોય, સમાન મતલબ કે વિકર્ણ સમાન હોય, તો વિકર્ણની લંબાઈ સમાન હોય એવા આપણને કેટલા ચતુષ્કોણ મળે છે તો કે બે, એક છે ચોરસ ને બીજું છે લંબચોરસ, પેલું લખીએ ચોરસ અને બીજું આવશે લંબ ચોરસ। હવે આપણને એવું કીધું છે દાખલા નંબર 4 માં કે લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે તે સમજાવો, તો આપણે એનો પહેલો મુદ્દો લખી શકીએ કે લંબચોરસમાં બધા જ ખૂણાનું માપ 90 એટલે આપણે લખી શકીએ લંબચોરસનો અથવા લંબચોરસના કોઈ પણ ખૂણાનું માપ 180 અંશ કરતા વધુ નથી। હવે આપણે એક લંબચોરસ દોરીએ તો આપણે લંબચોરસના બધા જ ખૂણાનું માપ, લંબચોરસના બધા જ ખૂણા કાટખૂણા હોય એટલે બધાનું માપ કેટલું થશે તો કે 90 અંશ। જો કોઈ અંતર્મુખ ચતુષ્કોણ આપણે દોરીએ તો એના અંદરના ખૂણાનું માપ હંમેશા 180 કરતા વધી જાય છે મોટા ભાગે, તો આપણે કહી શકાય કે લંબચોરસ એવો અંતર્મુખ ચતુષ્કોણ નથી। પછી આપણે એના માટે બીજું પણ કહી શકીએ કે એના બધા જ વિકર્ણો, બધા જ વિકર્ણો અંદર બાજુ આવેલું છે, અંદરની બાજુ આવેલા છે એટલે કે આના બે બે વિકર્ણો અંદર છે, આકૃતિની બહાર જતા નથી। તો આ બે વિધાન ઉપરથી કહી શકે કે લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે। વિડીયોને પોઝ કરી ઉત્તરો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને વિડીયોમાં જો કંઈ ના સમજાયું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો। જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।